वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरि कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रीजु तरंग 42 भगवान श्री हरि जेतपुर मा पधार्या छे। दरबारों ने त्यां पधरामणी करे छे अने दरबारों ने एक सरस उपदेश आपे छे। अद्भुत आ ग्रंथ छे। समुद्र मा जेम करोड़ करोड़ रुपियाना किमती मोती मळे એમ આ ગ્રંથમાં એવી અમૂલ્ય અમૂલ્ય વાતો આવે છે, તમારા માટે જ નહીં અમારા માટે પણ કામની છે। તમે કે અમે આ વાતોને વિચારીને જીવનમાં જો ઉતારી લઈએ ને તો ભગવાન સ્વામિનારાયણ તો પ્રગટ પ્રગટ અને પ્રગટ છે। આ છતે દેહે અક્ષરધામ જેવું સુખ આપણને કાયમ માટે વર્તે એવો આ ગ્રંથ છે। रसोई बन रही सब ही जब तब ही नृपति जो आया। श्री हरि कुकर जोर के बोलत भये हिताय। रसोई बन रही सब ही जब तब ही नृपति जो आया। श्री हरि को कर जोर के बोलत भये हिताय। भई रसोई त्यारी प्रभु चलिए जिमन हे काज। तुम ही भेरे आये जो सब ही उठो समाज। रसोई नी तैयारी थई गई ત્યારે દરબારો આવ્યા। શ્રી હરિની આગળ હાથ જોડીને બોલ્યા, પ્રભુ રસોઈ તૈયાર થઈ ગઈ છે, જમવા માટે પધારો। આપની સાથે જે કોઈ આવ્યા છે તે બધા પણ જમવા માટે ઉઠે। પહેલા શ્રીહરિ ગયા અને જમી લીધું, પછી સ્વયં સહુને પીરસવાને માટે તૈયાર થયા। સંતો પાર્ષદો અને સાથે આવેલા બધા દરબારો સહુને પંગતમાં જમવા બેસાડ્યા, સ્વયં શ્રીહરિ પીરસવા લાગ્યા। જેતપુર ગામના દરબારો અને તેમના બધા કુટુંબીઓ તેમને શ્રીહરિએ પોતાને હાથે પીરસીને જમાડ્યા, તેથી તેઓ મહાન ભાગ્યશાળી ગણાયા। ભગવાનને હાથે કોને જમવા મળે? મહારાજ અને મોટા પુરુષ કેટલા દયાળુ હોય! આપણા ગુરુજી જ્યારે જ્યારે અમેરિકા પધારે, સામેથી હરિભક્તોને પીરસવા આવે, પોતાને ધારણા પારણા હોય। અત્યારે ગુરુજી ધારણા પારણા વ્રત કરે છે, કેટલા મહિના થયા, છતાં સંતોને જમાડવાનો ઉત્સાહ, હરિભક્તોને જમાડવાનો ઉત્સાહ, મોઢામાં પેંડા આપે, મોઢામાં પતાસા આપે, મોઢામાં સાકર આપે, એટલા માટે કે આ જીવને અમારામાં હેત થાય। જો અમારામાં હેત થશે
તો અમે જે વાત કરીશું એ માનશે, અમારી વાત મનાશે, તો જગતમાંથી અધર્મમાંથી વ્યસનોમાંથી છૂટશે અને ભગવાનમાં જોડાશે. શ્રીહરિની સેવા ઘણી કરી, મહાન અલૌકિક લાભ લીધો. જેઓ શ્રીહરિની સાથે ભાદર નદીમાં નાહ્યા તેમના તો મહાન ભાગ્ય ગણાય કે જે વર્ણવી શકાતા નથી. સુખકારી શ્રીહરિએ એક ઝરિયાની રેટો દરબારને બંધાવ્યો. પછી લક્ષ્મીના નિવાસરૂપ શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી પાસે સંગીત કરાવ્યું. તે પછી દરબાર હાથ જોડીને બોલ્યા, હે હરે, આપ મારી એક વિનંતી સાંભળો. આ જેતપુર આપની ગાદીનું ગામ છે, રામાનંદ સ્વામીનું આ સ્થાન છે. આ સ્થાનને ક્યારે ખાલી ન કરતા આપે અહીંયા આવતું રહેવું. દર વર્ષે એકવાર તો આપે અહીંયા ચાહીને આવવું જ જોઈએ. સ્વામી, આ દરબાર ગઢ આપનો જ છે. હે અંતર્યામી, આપ અહીં અખંડ રહો. તે સાંભળીને શ્રી સહજાનંદ સ્વામીએ તેમને કહ્યું. દરબારોએ મહારાજને વિનંતી કરી, પ્રભુ આ તો તમારી ગાદીનું સ્થાન છે, ગુરુદેવ રામાનંદ સ્વામીનું પ્યારું ગામ છે, સામે ચાલીને તમારે રહેવું જોઈએ, આવવું જોઈએ. તમે આવતા રહેજો, આ ગામને ભૂલી ન જતા. દરબારોનો પ્રેમ સાચો છે, એનો ભાવ સાચો છે. આગળ કથા આવી. કોઈ પ્રેમી ભક્ત પ્રેમે કરીને ભગવાનને અર્થે સેવા કરવા તૈયાર થાય ત્યારે પણ શ્રીજી મહારાજ એના પ્રેમની પરીક્ષા કરતા. કેવી રીતે પરીક્ષા કરતા એ વાત આપણે સાંભળી હતી. પ્રેમથી કરી છે પ્રાર્થના, પણ એ પ્રાર્થનાનો જવાબ શ્રીજી મહારાજ કેવો આપે છે? ભગવાન છે, કા ભગવાન અને કા ભગવાન જેવા સંત જવાબ આપી શકે. અદ્ભુત મહારાજનો આપેલો ઉપદેશ છે. દરબારોની વાત સાંભળીને ભગવાન શ્રીહરિ કહે છે, અરે દરબારો, મારી વાત સાંભળો. તમે બધા રજોગુણી ગણાવ અને અમે સાધુ. તમે રાજા છો, તમે લોકો અમારી મર્યાદા પૂરેપૂરી રાખી ન શકો, એટલે અમારે અને તમારે તાન મળે નહીં. અને તાલમેળ આવ્યા વિના જ્ઞાન ક્યાંથી થાય? વચનામૃતમાં શ્રીજી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ, મોટા મોટા માણસોને જો સત્સંગ કરાવો તો આ સત્સંગનો સમાસ વિકાસ ઘણો થાય. ત્યારે પણ મહારાજે આ જ જવાબ આપ્યો. મહારાજ એમ બોલ્યા, મોટા માણસોને ધન અને સંપત્તિનું અભિમાન હોય, અમારે ત્યાગ અને વૈરાગ્યનો મદ છે. કોણ કોને નમી દે? અમારી પાસે જે છે એ મોટા માણસોને જોતું નથી, અને એની પાસે જે છે એની અમને ગરજ નથી. કોણ કોને નમે? વડોદરાના ભક્તોને એમ હતું કે મહારાજને આપણે વિનંતી કરીએ અને શ્રીજી મહારાજ જો ગાયકવાડ સરકારને થોડો ચમત્કાર બતાવે, સત્સંગી બનાવી દે, તો આ 6 મંદિર નહીં, આવા 60 મંદિર ગામડે ગામડે બનાવી દઈએ. મહારાજ મંદિર કરવા નથી પધાર્યા. શ્રીજી મહારાજ જાજુ ટોળું થાય એના માટે નથી આવ્યા, જાજુ ધન આવે એના માટે નથી આવ્યા, કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણ એકાંતિક ધર્મની સ્થાપના માટે પધાર્યા છે. એકાંતિક સંતો, એકાંતિક ભક્તો તૈયાર થાય એ જ ભગવાન શ્રીહરિના પ્રાગટ્યનું મૂળ લક્ષ્ય છે. પછી એકાંતિક સંતો કરવા માટે, એને સાચવવા માટે, એના દ્વારા ધર્મનો પ્રચાર કરવા માટે મંદિરો કરાવ્યા, શાસ્ત્રો કરાવ્યા, સમયાઓ કરાવ્યા, ઉત્સવો કરાવ્યા, હરિભક્તોને જમાડ્યા, હરિભક્તોને ભેટ્યા, હરિભક્તોની ઈચ્છા પૂરી કરી. આ બધાનું કારણ એક જ છે, એકાંતિક ધર્મની સ્થાપના કરવી. એક અદ્ભુત પ્રસંગ છે ઇતિહાસનો. ઉત્તર ભારતના એક મહાન સંત ઉડિયા બાબા, એમના આશ્રમમાં અમે પુષ્કળ ગયા છીએ. બહુ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ હતા, આખું ઉત્તર ભારત જાણે, સિદ્ધ કક્ષાના સંત ઉડિયા બાબાજીને કોઈએ વિનંતી કરી. બહુ ધનપતિ માણસ, એમના બધા શિષ્યો એવા હતા જેને તમે જાણો છો, બિરલાજી, પોદાર, ખેતાન,
આ બધા એમના શિષ્યો. આવા કોઈ ધનપતિએ પ્રાર્થના કરી કે મારા દીકરાના લગ્ન છે તો બાબા આપકો આના હી પડેગા, આપકા બચ્ચા હૈ આશીર્વાદ દેને કે લીએ. એની બધી પ્રાર્થના સાંભળી ખડખડાટ હસીને ઉડિયા બાબાજીએ જવાબ આપ્યો કે ભાઈ તુમ્હારે લડકી કી શાદી મેં આઉંગા, વહાં સજા હુઆ દુલ્હા, સજી હુઈ દુલ્હન, રંગ રોગાન, સંગીત, મહેફિલ, એ સબ હોગા. હમ રહે મહાત્મા, હમારે સાથે સારે મહાત્મા આયેંગે, એમાંથી એકાદ મહાત્મા આ બધો રંગ રોગાન જોશે અને એને પણ જો એ તાન ચડશે તો અમને ખોટનો ધંધો, અને અમે ત્યાં આવીશું અને આ મહાત્માઓનો સાદા કપડા, સાદી વેશભૂષા, સાદું જીવન, ઇન મહાત્માઓ કી સાદગી ઓર સચ્ચાઈ કો દેખકર યદિ તુમ્હારે લડકે કો વૈરાગ્ય હો જાયેગા તો તુમ્હે નુકસાન હોગા, દોનો મે સે એક ઓર ઘાટા હોને કી સંભાવના હૈ, એસા કામ નહીં કરના ચાહીએ. કેવી સાચી વાત કરી. આપણા સત્સંગની તો મર્યાદા મહારાજે બાંધી જ છે કે ગ્રહસ્થના કોઈના લગ્ન હોય ત્યાં સાધુએ ક્યારેય જવું નહીં, પણ જાય છે, અરે જબરજસ્ત જાય છે. ગ્રહસ્થના લગ્ન થતા હોય એનો દીકરો ઘોડે ચડવાનો, એની જગ્યાએ સ્વામીજી ઘોડે ચડે છે. બગીમાં શું, હવે મારે ક્યાં બીજું દાદા તમને કેવું બધું. આપણને દુઃખ થાય, ધર્મની મર્યાદા જેણે જેણે તોડી છે ને, ઉપરના લોકમાં તો નહીં આ લોકમાં જ ભોગવવાના છે અને ભોગવી રહ્યા છે. આપણે જોઈએ છીએ કેટલા ધર્મગુરુઓ નહીં ગોડમેન જેલમાં બેઠા છે. જો એ ખરેખર ભગવાન પણ એનું હોય તો નીકળી ના જાય. કારણ શાસ્ત્ર કહે છે ભૂલને ભગવાન માફ કરે છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભગવાન માણસની ભૂલને માફ કરે જ છે એટલે દયાળુ છે, પણ ભૂલ કરવાની આદતને ભગવાન માફ કરતા નથી. આ કહેવાતા ગોડમેન પોતાના સમાજને અંધશ્રદ્ધામાં બાંધી અને પોતાના સ્વાર્થને જ્યારે સિદ્ધ કરવા લાગે છે, પોતાના પાખંડ અને પાપને પણ લોકો માટે આશીર્વાદ રૂપ ગણાવતા થઈ જાય છે, ત્યારે ભગવાન આવા દ્રશ્યો ખડા કરે છે. કેટલા મોટા મોટા 5,000 કરોડની પ્રોપર્ટી, 50,000 કરોડની પ્રોપર્ટી જેલમાં બેઠા છે. કહેવા એ માંગુ છું, શ્રીજી મહારાજે દરબારોને કહ્યું, દરબારો તમે રજોગુણી છો, તમે રાજા છો, તમને આ રંગ રોગાન વગર ચાલે નહીં, અમે સાધુ છીએ, ત્યાગ અને વૈરાગ્ય એ મારું લક્ષ્ય છે, તમે અમારી મર્યાદા જાળવી ન શકો, બહુ તમારે ને અમારે બહુ ફાવે નહીં, આવું કહી દીધું મોઢે. અજયભાઈ શ્રીજી મહારાજનો ત્યાગ તો જુઓ. ક્યારેક ક્યારેક ઊંડા જો ઉતરીએ ને ભગવાન સ્વામિનારાયણ શું છે ને આપણે સમજી જ ન શકીએ. કદાચ આકાશનો છેડો લેવો માપવો હોય ને, આકાશના છેડાને પકડવો સહેલો છે, દરિયાના તળિયાને માપવું સહેલું છે, પણ પુરુષોત્તમ નારાયણના મહિમાનો પાર પામવો શક્ય નથી. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, શાસ્ત્રો એમ કહે છે હિમાલય આખો પર્વત એ સાહી હોય, 7 સમુદ્ર એનું પાણી હોય, એ 7 સમુદ્રના પાણીમાં હિમાલયની સાહી ઓગાળવામાં આવે અને કલ્પવૃક્ષની કલમ બનાવવામાં આવે, લિખતી યદી શારદા સર્વકાલમ, અને સરસ્વતી દેવી સ્વયં લખવા બેસે અને આખી પૃથ્વીનો કાગળ બનાવવામાં આવે તો પણ પુરુષોત્તમના યશનો પાર આવતો નથી. પ્રભુ તોરી મહિમા કિસ ભેદ ગાઉં, તેરો અંત કહીં નહીં પાવો, કિસ ભેદ ગાઉં, પ્રભુ તોરી મહિમા કિસ ભેદ ગાઉં. એટલે દરરોજ ભગવાનને પ્રાર્થના કરીએ, હે પ્રભુ
અમારી સાથે તમે છો જ, અમે ભૂલીએ નહીં. હું નિરખું મારા પાપને એવા નયન દેજે, ઉર્દુના એક સુફી સંતની પ્રાર્થના. હે પ્રભુ, મારે બીજું કઈ નથી જોતું. હું નિરખો મારા પાપને એવા નયન દેજે, મને મારી ભૂલ સમજાય, એટલું જ બસ મને સમજાવજો. એ પ્રભુ મારો થાજે એવો અનુકૂળ, ગુજરાતીની જૂની પ્રાર્થના. એ પ્રભુ મને થાજે એવો અનુકૂળ, કે સુજે મને મારી ભૂલ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. અસત્યના માર્ગે ચાલેલો માણસ અને સત્યની વાતો કરે, કેમ સત્ય ઓળખાય? અદ્ભુત શ્રીજી મહારાજે જવાબ આપ્યો છે, જો હજી સાંભળો. મહારાજ હવે એક દ્રષ્ટાંત આપે છે, મોટા માણસ એટલે એને સમજાવવું પડે ને બરાબર, આમ એક્ઝામ્પલ છે. જુઓ દરબારો, અમારા પુરનું નામ ધર્મપુર છે, એટલે કે અમે જે ગામમાં રહીએ છીએ, જે નગરમાં રહીએ છીએ, એ નગરનું નામ છે ધર્મપુર. એક્ઝામ્પલ છે, ધર્મની ગાદીથી અમે દૂર ન રહીએ. તમે અમને આ ગામ ગાદીનું કયો છો, આ ગામ ગુરુજીનું કયો છો, બધી વાત સાચી, પણ ખરેખર અમારું ગામ કયું છે? ધર્મપુર. ખરેખર અમારી ગાદી કઈ છે? ગુરુદેવ રામાનંદ સ્વામીએ અમને જેતપુર ગામની ગાદી નથી આપી. કઈ ગાદી આપી છે? ધર્મની ગાદી આપી છે. ગુરુદેવ રામાનંદ સ્વામી અમને આ જેતપુર ગામ રહેવા માટે નથી આપ્યું, પણ કયું ગામ રહેવા આપ્યું છે? ધર્મનું પુર આપ્યું છે, જેતપુર નથી આપ્યું. કેવો જવાબ, સમજો છો ને તમે? દ્રઢ નિયમ એ ધર્મપુરનો કિલ્લો છે. અમારું નગર પાછું સેફ છે, તમે કેમ કિલ્લો બનાવો એમ. અમારું આ પુર, એનું નામ ધર્મપુર, એનો બહુ મોટો કિલ્લો છે, એ કિલ્લાનું નામ શું છે? નિયમ, સંયમ, સેલ્ફ રિસ્ટ્રેન્ટ જેને કહેવાય ને, તેનો પાયો પાતાળ સુધી છે. તે નિયમરૂપી કિલ્લાને દ્રઢપણે ધર્મપુરની ચારે બાજુ સુદ્રઢ બનાવ્યો છે. મજબૂત છે પાછો, ગમે એવો આક્રમણ થાય તો તૂટે એવો નથી. નિશ્ચલ નિમહી કોટ મહા પાતાળ લગતે હી મૂલ, ધર્મપુર કી ચહું કોર બનાયો દ્રેઢ અમૂલ. નિશ્ચલ નિમહી કોટ મહા, આ નિયમરૂપી કોટ છે, પાતાળ લગતે હી મૂળ, પાતાળ સુધી ઊંડો છે એનો પાયો. ધર્મપુર કી ચહું કોર બનાયો દ્રેઢ અમૂલ, આવો કિલ્લો અમે બનાવ્યો છે. તે કિલ્લો ચારે ધામ સુધી પહોળો છે, ઊંચાઈમાં અષ્ટ આવરણથી પર છે. ઊંડો કેટલો છે? પાતાળ સુધી. અને ઊંચો કેટલો છે પાછો? અષ્ટ આવરણથી પર છે. ચારે ધામની વચ્ચેના અવકાશમાં અમારો મહેલ છે. દરબારો, અમે ત્યાં રહીએ છીએ, વગર બોલાવે અમે એ જગ્યાએ જઈએ છીએ. ધર્મ છે અમને બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે, ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે. શ્રીજી મહારાજને આપણે માનીએ છીએ, પણ શ્રીજી મહારાજનું થોડું જ માનીએ ને થોડું જ, ભક્તિ કરીએ પણ ધર્મ સાથે કરીએ. સાંભળો વચનામૃતમાં શ્રીજી મહારાજના શબ્દો શું છે. સારંગપુરનું વચનામૃત 10મું, થોડી જ મહારાજની વાત વાંચું છું. આ વચનામૃતના એજ ઇટ ઇઝ શબ્દો એટલા માટે લાવું છું વારંવાર, તમને શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજાવવો છે. ગુરુજીનું મિશન છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે. ધીસ ઇઝ ધ મેથડ, આ રીત છે ભગવાનને આપવાની. સારંગપુરનું વચનામૃત 10મું, આ સંસારને વિશે, ધર્મવાળા અને અધર્મી એ બે પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ
તથા ચાળી ચુગલી એ આદિક સર્વે પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. જોયું, ખોટું નથી કરતા અને ભગવાનનો ડર રાખે છે. એ ધર્મવાળો કહેવાય. આખું વચનામૃત તમે વાંચવામાં આ વચનામૃતમાં જ છે. આવું જે નથી કરતો એ ધર્મવાળો કહેવાય. તમે રીતે સમજી લેજો. આવો ધર્મવાળો હોય એને શું થાય? આગળની વાત. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા બીજા કોઈ હોય તે સર્વે વિશ્વાસ કરે, એ બોલે તે વચન સૌને સત્ય ભાસે. જોયું, હજી મહારાજ આગળ શું કહે છે? ધર્મવાળો હોય એના માટે, અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. મહારાજે આનાથી બધી ઉલટી વાત આગળ લખી છે. અધર્મિકોને કહેવાય ભગવાનનો ડર ન હોય, પાપ કરતા બીક ન લાગે. હમણાં એક પુસ્તક હું વાંચું છું, નામ નથી બોલતો. ભારતની સત્ય ઘટનાઓનું વર્ણન છે, દુઃખ થાય એવી ઘટના. હમણાં એક સત્ય ઘટના એમાં મેં વાંચી. પોલીસ સ્ટેશનમાં 3 પોલીસો બેઠા છે, એનો મુખ્ય પોલીસ વડો, બીજા પોલીસો ચા પીવે છે. એમાં અચાનક સમાચાર મળે, એક માણસ સ્યુસાઇડ કર્યો છે કૂવામાં પડીને. પોલીસનો મુખ્ય બીજા માણસને કહે છે, જે બાર બાજુની રૂમમાં ચા બનાવનારો માણસ સાંભળે છે એણે આ વર્ણન કર્યું છે. આખું ઘટના શું છે? આવા તો દરરોજ કેટલા મરે. શોધી કાઢો કંઈક રસ્તો, સારામાં સારો માલ ઉતરવો જોઈએ. મરનારાની પાછળ શું પ્લાન કરે છે? પૈસા સારા મળવા જોઈએ. મલાઈ ખાવાની જેને આદત પડી ગઈ છે ને, એ ક્યારેય જગતની ભલાઈ કરી જ ન શકે. સ્વમાં ડૂબેલો માણસ, સ્વાર્થમાં પડેલો માણસ એ પરમાર્થનું કામ કરી શકે? કહેવાય છે ને કે વાળ જ્યારે ચીભડાને ગળે ત્યારે શું થાય. દાદા સત્ય ઘટના, જે ચા બનાવનાર માણસ સાંભળે છે કાનો કાન, ઈ લખે છે. પેલા માણસ ત્રણે ત્રણ જણા ગયા, મરનારો તો મરી ગયો છે, પૈસા કેમ બને? નક્કી ઘરમાં કઈ ડખો હોય તો જ આત્મહત્યા કરી હોય. સામાન્ય કુટુંબનું એ તપાસ કરી ખબર પડી, એના પપ્પાને એની પત્નીને એટલા માર્યા, ઢોરની જેમ માર્યા. એમ કે કઈક આમાંથી તથ્ય નીકળે તે બાને આપણે પૈસા પડાવીએ. પેલાની લાશને અગ્નિ સંસ્કાર ન કરવા દીધો, રૂવાડા ઉભા થઈ જાય. હા, અગ્નિ સંસ્કાર ન કરવા દીધો, જેલની અંદર પૂરી દીધા. આ લોકો કે અમને ખબર જ નથી. છેવટે એની ચિઠ્ઠી મળી, બીજા સગાવાલા ઘરે સોતા હોય ને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય, એક ચિઠ્ઠી એના હાથથી લખેલી મળી. એણે લખેલું, એને રોગ હતો, એમ કે મારા રોગથી કંટાળી મારો સામાન્ય પરિવાર એ આ ભાર સહન કરી ન શકે, એટલે હું જ મારા પરિવારથી દૂર થાઉં છું કાયમને માટે. આમાં કોઈ જવાબદાર નથી મારા સિવાય. આમ 2-4 શબ્દો લખેલી ચિઠ્ઠી એના હાથના અક્ષરની મળી, આને છૂટા કરવાના થયા. એટલે પેલા પોલીસોએ શું કીધું છે વડો, તો એને ખબર છે, ચાવાળો બધી જગ્યાએ જોડે પાછો, એની જોડે જોડે જ રહેતો હોય, એટલે એને તો આ લોકોને ખબર ના હોય. આ લોકોએ કીધું, અમે તને આટલો માર્યો, અમે તારી પાછળ આટલી મહેનત કરી, તો અમને શું મળ્યું? 10,000 રૂપિયા માંગ્યા. એટલે સામાન્ય કુટુંબના માણસો કે અમે ક્યાંથી આટલા પૈસા લાવીએ, નકર ના છોડીએ, અમે લાશે નહીં આપીએ તમને. એની પત્ની રડી છે, કેટલી કરગરી છે, એના ઘરેણા થોડા ઘણા હશે, કપડા સારા હશે, એ બધું મૂક્યું, થોડા ઘણા પૈસા મૂક્યા, ત્યારે છૂટા કર્યા, લાશ આપી. પણ આ લોકો પાસે કફનના પૈસા નહોતા રહ્યા. પેલાનો બાપ રડતો રડતો બોલ્યો કે સાહેબ, આ દીકરા માટે કફન કેમ લાવશો? એમ કે એ તમારો વિષય, મારો નહીં. અગ્નિ સંસ્કાર તો પૂરો થયો, આને રજા મળી. રજામાં સાહેબ ઘરે ગયા. હજી ઘરે જાય, ફોનમાં વાત થઈ છે, બધી ઘરે તૈયારી થઈ ગઈ છે. ઘરે પહોંચે અને ઘરનું દ્રશ્ય આખું જુદું. દાદા, એની વાઈફને કરંટ લાગ્યો, મરી ગઈ. અને આનો પ્રવેશ થાય, ઘરમાં એટલી રોકકળ, કાળી ચિચિયારીઓ સંભળાય છે. અંદર જઈને જોવે ત્યાં તો આખું દ્રશ્ય કરુણ. જે પેલા દીકરા માટે કફનના પૈસા હતા એ ક્યાં ગયા? પત્ની માટે કફન લાવવામાં વપરાયા.
खुदा के यहां देर है लेकिन अंधेर नहीं। सूरत नी सत्य घटना, आ तो उत्तर भारत नी छे, सूरत नी सत्य घटना। आपणे नाम गाम साथे एटले हुं नाम पुस्तक नुं नथी लेतो, कोई डरी जवाय एवुं छे, पण दुख थाय। 26 वर्ष पहेलानी एक काश्मीरी पंडितनी हमणा एक वात रिलीज थई छे, काश्मीरी पंडितोए शुं यातना भोगवी। आપણને એમ થાય આટલું બધું પાપ પૃથ્વી ઉપર થાય છે, પછી ભગવાન આવા ભૂકંપના આંચકા આપે, સુનામીના આંચકા આપે, ભગવાન ખોટું નથી કરતા, ખોટું તો માણસ કરે છે। ભગવાન એને સમજાવે છે, ભાઈ હજી તું સમજી જા, હજી તું સમજી જા। ભક્તો ચેતીને ચાલો ને જમના મારથે, તું તો માળા રે જપેલે ઘન શ્યામની। ચેતીને ચાલો ને, આજે કરશું કાલે ભોગવવું પડશે, વિચાર તો કરો થોડો। સુરતના કોન્ટ્રાક્ટર 2500 કરોડની પ્રોપર્ટી, કેટલી ખોટું કરીને પૈસા બનાવેલા, મોટા મોટા કોન્ટ્રાક્ટ મળે, ઓછા ભાવ મૂકે, અને ઇન્ડિયાના કોન્ટ્રાક્ટર તમે જોયા છે, મેં પોતે અનુભવ્યું છે। આપણે વડોદરા ગુરુકુલમાં એ બાજુમાં હરિભક્તોને ત્યાં અમે મકાનોમાં ગયા છે ને, પોતે જોયું છે કેટલી ચોરી, હદ હોય ને કઈ। તમે પ્રોફિટ લો પણ પ્રોફિટની કઈ લિમિટ હોય ને, શોષણની કોઈ સીમા હોય ને। કોન્ટ્રાક્ટર 2500 કરોડની પ્રોપર્ટી, સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર દાદા, એક બહુ મોટી સ્કૂલ બનાવી એમણે, બહુ નામાંકિત સ્કૂલ છે, એ સ્કૂલ બની તો ગઈ, એમાંથી બહુ મોટો માલ એમને પ્રોફિટ એમણે માર્જિન લઈ લીધું હશે, કારણ કે રેતી સિમેન્ટ એમાં તો જેટલી દિવાલ થઈ જાય પછી તો અંદરથી કેટલું નાખ્યું કેટલું ન નાખ્યું ખબર શું પડે। 2001નો જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ સ્કૂલ પડી, એ સ્કૂલ ડેમેજ થઈ પડી, એટલું નહીં ઘણા બધા છોકરાઓ એમાં દબાયા, એમાંથી 7 છોકરા મર્યા, એમાં એક છોકરો આ કોન્ટ્રાક્ટરનો એક ને એક દીકરો પણ એમાં મરી ગયો। 2500 કરોડ કોના માટે છે, કોના માટે છે કિશનભાઈ? સત્ય ઘટનાઓ છે, હું એટલા માટે કહું છું, પેલું કે આ લોકનું આલોકમાં જ ભોગવવાનું છે, ઉપર પછીની વાત। ખુદા કે યહાં દેર હે લેકિન અંધેર નહીં, થાય તો સારું કરીએ, ના થાય તો ખોટું શું કામ કરીએ। ભગવાને રોટલા આપ્યા જ છે ને, અન્ન વસ્ત્રની જવાબદારી તો ઠાકોરજીએ માથે રાખી છે। ડોંગરેજી મહારાજ એમ કહેતા, પૈસા માટે પુરુષાર્થ કરજો, તમારા પ્રારબ્ધમાં હશે તો તમને મળશે જ, પુરુષાર્થ કરજો પણ પાપ ન કરતા। અદ્ભુત મહારાજ બોલ્યા છે, ગીતાજીનો એક શ્લોક છે, યહ શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામ કારતઃ ન સિદ્ધિમ અવાપનોતિ ન સુખમ ન પરામ ગતિમ। ગીતાજીના 16મા અધ્યાયનો 23મો આ શ્લોક, બટ હી હુ ડિસ્કાર્ડ્સ ધ સ્ક્રિપ્ચરલ ઇન્જેક્શન એન્ડ એક્સ એકોર્ડિંગ ટુ હિઝ ઓન વિમ્સ એટેન્સ નાઇધર પરફેક્શન નોર હેપીનેસ નોર ધ સુપ્રીમ ડેસ્ટિનેશન। આ લોકમાં એને શાંતિ નથી મળતી, સિદ્ધિ કે સુખ પણ નથી મળતું, અને પરલોકમાં દિવ્ય ગતિ પણ એને નથી મળતી। ધર્મને જે તોડે છે, શાસ્ત્રની મર્યાદા તોડીને મનસ્વી રીતે વર્તે છે, એક પણ લોકમાં સુખી નથી થતો। બહુ સરસ, હું આ બધા પુસ્તકો વાંચું ને, અમેરિકાનું ફેમસમાં ફેમસ પુસ્તક 1989માં સ્ટીફન કવિએ લખેલું આ પુસ્તક, એની થોડા સમયમાં 1 કરોડ 20 લાખ કોપી વેચાણી, એ સમયનું બેસ્ટ સેલર સેલિંગ પુસ્તક ઓન ધ વર્લ્ડ, એ સમયનું। પુસ્તકનું ટાઇટલ શું છે? ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ। પુસ્તકનું ટાઇટલ તમને ખ્યાલ આવી ગયું, 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, અમોઘ પ્રભાવશાળી વ્યક્તિઓની 7 સુટેવો। સાથે સાથે તમને સંભળાવી દઉં, મારે એક સાથે જ મતલબ છે, પણ પ્રસંગ નીકળ્યો છે એટલે કામ લાગે એવી વસ્તુ છે। પહેલી સુટેવ,
દુનિયાના સારા ધર્મ જગતના, ભૌતિક જગતના, રાજ જગતના, અધ્યાત્મ જગતના કે પછી વિજ્ઞાન જગતના કે શિક્ષણ જગતના, કોઈ પણ જગતના સારા સફળ સુવ્યક્તિ હોય એના માટેની વાત. ભીખુ દાદાએ મને હમણાં વાત કરી, હું બેઠું ત્યારે બધા દાદાની વાત થોડું સાંભળું અનુભવની, કારણ કે આપણા કરતા અનુભવો ઝાઝા છે. દાદા કહેતા હતા કે મારી પાસે ભણવાની ફી નહોતી, પહેરવાના કપડાં લઈ શકું આવી સ્થિતિ નહોતી. આ તો ઠાકોરજીની કૃપાથી બધું છે, મને બધી વાત કરતા હતા. એમને જાજામ જાજો સહયોગ કોણે આપ્યો? સ્કૂલના શિક્ષકે આપ્યો. સ્કૂલના શિક્ષકે આપ્યો. આપણા ડોક્ટર વલ્લભભાઈ વેસ્ટચેસ્ટર વાળા છે, ડોક્ટર છે. કેવી રીતે ડોક્ટર થયા? 15 દિવસના ઉપવાસ. કિશનભાઈ કેટલા? 15 દિવસ એને ખાવા નથી મળ્યું. સત્ય ઘટના છે. શાસ્ત્રોને વાંચવા કરતા માણસોને વાંચવા જોઈએ ક્યારેક. 15 દિવસના ઉપવાસ. મુઠ્ઠી સિંગદાણા મળી જાય રૂપિયા 18 રૂપિયાના, એ ખાય અને હોસ્ટેલમાં રહ્યા. નક્કી કર્યું તું ડોક્ટર થવું છે. જિંદગીમાં કેવા ઝઝુમનારા માણસો છે, પણ સત્ય હતું તો ભગવાને સાથ આપ્યો. જોયું તમે ડોક્ટર આઈ કે વીજળીવાળા, એક મુસ્લિમ ડોક્ટર, એને પોતાનો જે અનુભવ લખ્યો છે તમે વાંચો ને તમારા રૂવાડા ઉભા થઈ જાય. એટલી વસ્તુ સત્ય છે. સત્યના માર્ગે ચાલેલા કોઈ પણ વ્યક્તિ એને ભગવાને સાથ આપ્યો છે, અને અસત્યના માર્ગે ચાલેલા કોઈ પણ વ્યક્તિ એ સોનાની નગરીમાં રહેતા હોય, હસ્તિનાપુર જેવા મહેલો બાંધીને રહેતા હોય, એ હિટલર જેવા કે સદ્દામ હુસેન જેવા સોનાના બાથરૂમો નળ વાપરતા હોય, પણ એ આ જગતમાં સલામત નથી રહ્યા. સુખ અને શાંતિ બંને ગુમાવ્યું છે. વાત સાચી ને? દુનિયાભરના માણસોના ઉદાહરણ નામ દ્રષ્ટાંત સાથે લખાયેલું આ પુસ્તક, એની મુખ્ય આખા પુસ્તકનો સાર 7 હેબિટ્સ, એમાંની પહેલી હેબિટ બી પ્રોએક્ટિવ. આનું વિશ્લેષીકરણ એને જે કર્યું છે, પૃથક્કરણ, કે મનુષ્ય તરીકે આપણા જીવન માટે આપણે પોતે જ જવાબદાર છીએ. આ વાત દરેકે મગજમાં રાખવી જોઈએ. મનુષ્ય તરીકે આપણા જીવન માટે આપણે પોતે જ જવાબદાર છીએ. પોતાની ભૂલ માટે બીજાનો વાંક ક્યારેય ન કાઢવો. આપણો ધર્મ આખો આના પર છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ ધર્મ એવ હતો હંતિ. તમે ધર્મની હત્યા કરશો તો ધર્મ તમારી હત્યા કરવાનો છે. તમે ધર્મની મર્યાદા તોડશો તો ધર્મ પણ તમારી મર્યાદા તોડશે, તોડશે ને તોડશે. તમે સિમેન્ટમાં કાપ મૂકશો, રેતીમાં કાપ મૂકશો, તમે મકાન ખરાબ બનાવશો, ખાડો તમે કરશો, તો એક દિવસ તમે જ પડશો. જોયું? આવી તો કંઈક સત્ય ઘટનાઓ અમે ક્યારેક ક્યારેક જઈએ ને વિચરણમાં ત્યારે સાંભળીએ પણ છીએ. બી પ્રોએક્ટિવ. આની સાથે સાથે વાત સાંભળી લઈએ. બીજી સુટેવ છે, બિગીન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. કોઈ પણ કામ આપણે કરીએ પણ ધ્યેય સ્પષ્ટ રાખીને કરીએ. માણસની ભૂલ એ છે, એ ઘરેથી નીકળે ત્યારે ગોવા માટે, અને ટ્રેન પકડે તો ગોધરાની, તો પહોંચે ક્યાં? બોલો ને કિશનભાઈ. વાત કરે બધા સુખી જ થવું છે આપણે, અને કામ કેવા કરે? કાળા કરે, તો ડેસ્ટિનેશનમાં શું આવશે? બિગિન વિથ ધ એન્ડ ઇન માઇન્ડ. તમારું ધ્યેય શું છે એ પહેલા નક્કી કરો, પછી એ દિશા પકડો. આપણું લક્ષ્ય જુદું છે, દિશા જુદી છે. ફળ કયું મળવાનું? જે દિશામાં ચાલ્યા છે એ જ ફળ મળવાનું. ધ્યેયનું ફળ નહીં મળે. સુખની વાતો કરીએ છીએ, સુખ ક્યાં છે આપણને ખબર જ નથી. નંબર 3, સરસ વાતો કરી છે આ માણસે. પુટ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. તમે ધ્યેય નક્કી કરો કે ભાઈ મારે ભગવાનને રાજી કરવા છે, કે ધર્મની મર્યાદા પાળવી છે, કે ભાઈ સુખી થવું છે, કે મારે લખપતિ થવું છે. કોઈ પણ ધ્યેય તમે નક્કી કરો, એમાં તમારી પાસે 50 રસ્તા છે. ભાઈ મોટેલ કરું, બિઝનેસ કરું, આ કરું, તે કરું, પેલું કરું, કોઈનું આગું પાછું કરું, એવા ઘણા બધા રસ્તા હોય પાછા. કે હમણાં કાકા પાસે જાજા પૈસા આવ્યા છે થોડા, આમ જ ચાલે, આમ જ આડી આંગળીથી બધું ઘી નીકળે, સીધી આંગળીએ કોઈનું ઘી નીકળતું. આવા વિચાર કરનારા છે. 50 રસ્તા છે, એમાં અગ્રતાક્રમ, લિસ્ટ ઓફ ધ પ્રાયોરિટી નક્કી કરો. કયો સારો રસ્તો છે,
શ્રેષ્ઠ રસ્તો છે, ધર્મયુક્ત રસ્તો છે, એ રસ્તો લઈને પછી એ રસ્તે ચાલો. ચોથી કુટેવ, થિંક વિન વિન. અમેરિકાની આ વિન વિન થિયરી આપણા ધર્મનું મૂળ છે. શું છે? આપણા વેદોએ કહ્યું. શું કહ્યું? આપણા વેદો કહે છે, સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહે. હે પ્રભુ, મારી એકલાની રક્ષા ન કરતા અમારી બંનેની રક્ષા કરો. ભાવના તો જુઓ, પરાક્રમ મને એકલાને ન આપતા અમને બંનેને પરાક્રમ આપો. આપણી પરંપરા એમ કહે છે, સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયઃ. આ દુનિયાના દરેક માણસ સુખી થાય, દરેક નિરોગી બને, દરેકનું કલ્યાણ થાય, જગતના કોઈ જીવને દુઃખ ના આવે. કાફીર શબ્દ આપણા ધર્મમાં નથી. સમજો છો ને તમે? આપણે બહુ એનાલિસિસમાં નથી થયા. આ વિન વિન થિયરી, મારું પણ સારું થાય, તારું પણ સારું થાય, હું પણ ફાવું, તું પણ ફાવે, આજે ભાવના છે ને. અમેરિકાનું એક બહુ ફેમસ પ્રવચન, એનો એક્ઝેક્ટ કોટ નથી, હું ક્યારેક કથામાં લાવીશ. મને આ બધી વાત એટલા માટે જાણવામાં ગુરુજીની આજ્ઞા પહેલેથી મેં નાના હતા ત્યારથી, કે દરેક ધર્મ એમાં કંઈક સારું છે, દરેક દેશ એમાં કંઈક સારું છે, આપણે શીખવું જોઈએ, જાણવું જોઈએ. આ દેશના મૂલ્યો કેટલા સચવાયેલા છે. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટની એક સ્પીચ છે, ક્યારેક એના કોટ લાવીશ, એક્ઝેક્ટ એના શબ્દો અને જે પાયાના મેસેજ છે હું કહેવા એ માગું છું. વિન વિન થિયરી. પેલું કે ને, વર મરો વરની માં મરો પણ ગોરનું તરભાણું ભરો. તમારું જે થવું એ થાય, પેલાનું જે થવું, મારું સારું થવું જોઈએ. આ મારું, આ સ્વાર્થ જ્યારે આવ્યો ને, જે આપણા ગાંધી કુટુંબમાં છે જ હજી. બોલો અજયભાઈ, પ્રશ્ન પૂછો. કોલેજની અંદર છોકરાઓએ પ્રશ્ન એવો પૂછ્યો કે અમારે આઈટી માં જવાની ઈચ્છા છે, તો આઈટી માટે તમે કયો? તે કે તમારે બધાએ માઇક્રોસોફ્ટના સ્ટીવ જોને ધ્યાનમાં રાખવાના. ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે જેનું નામ છે એવા મિસ્ટર રાહુલ ગાંધી શું કહે છે માઇક્રોસોફ્ટના? બોલો. અને એ પાછા પીએમના નોમિની. સ્વાર્થની પણ સીમા હોય ને, મારા પણ કઈક લિમિટ હોય ને. કહેવા એ માંગુ છું, વિન વિન થિયરી. મારું સારું થાય પણ તારું પણ સારું થાય, આપણો ધર્મ એ શીખવાડે છે. આપણા વેદોના મંત્રો જો ખરેખર લેવામાં આવે ને, આજે જે અમેરિકાની માનવતા દેખાય છે આપણને, સારા દેશોની અંદર જે કાયદાની સુવ્યવસ્થા દેખાય છે, આ બધાના પાયામાં આપણી વૈદિક સંસ્કૃતિના મૂળ છુપાયેલા છે. વિન વિન થિયરી. પાંચમી સુટેવ, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. પહેલા બીજાને સમજવાનો પ્રયત્ન કરો, પછી એવી આશા રાખો કે સામેવાળો મને સમજે. પણ આપણે મોટા ભાગે ભૂલ શું કરીએ છીએ? પહેલા બીજાને સમજવાનો આગ્રહ રાખો, પછી બીજો મને સમજે એવી અપેક્ષા રાખો. પણ આપણે ભૂલ કઈ કરીએ છીએ? મા બાપ દીકરા સાથે લગભગ આવી રીતે જ વર્તન કરે છે ને. તને શું ખબર પડે, તારા કરતા વધારે દિવાળી અમે જોઈ, તારા કરતા વધારે ઘંટીનો લોટ અમે ચાટ્યો, ચાટ બીજું શું, હજી ચાટ. ધીસ ઇઝ નોટ ધ વે ઓફ કમ્યુનિકેશન. સમજો છો ને તમે? બહુ સરસ આ વાત છે. છઠ્ઠી સુટેવ, સિનર્જી, સિનર્જાઇઝ. બરાબર, સૌ સાથે મળીને વિચારોની આપલે કરવી, તેના પરિપાક રૂપે કઈ ઉત્તમ અભિગમ લાધે તેનો નિષ્પક્ષપણે તટસ્થ રીતે પૂર્વગ્રહ રહિત થઈને સ્વીકાર કરવો. અદ્ભુત વાત છે. આ બધી વાત આપણા વિષયાંતર થાય એટલે બહુ આપણે ઊંડા નથી ઉતરતા. સાતમી સુટેવ, સારપંધસો. જીવનના ચાર અંગોનું નિત્ય પોષણ કરવું. શરીર તંદુરસ્ત હોવું જ જોઈએ, મન પ્રફુલ્લિત હોવું જ જોઈએ. આ બે વસ્તુ નથી આપણી પાસે તો ધર્મ જગત કે ભૌતિક જગત બધું શૂન્ય છે. શરીર તંદુરસ્ત હોવું જોઈએ, મન પ્રફુલ્લિત હોવું જોઈએ. સામાજિક આપણું કંઈક સંવેદના, લાગણી, આસપાસનું પરિવારનું માળખું, સમાજનું માળખું બરાબર હોવું જોઈએ. અને અધ્યાત્મ, આપણો આત્મા બળવાન હોવો જોઈએ.
કઈક મૂંઝવણ ઉભી થાય, આપણે આપણા આત્માના બળે એ મૂંઝવણને સોલ્વ કરી શકવા જોઈએ. કેટલી સરસ વાત કરી. હું કહેવા એ માંગુ છું, આપણા ધર્મનો જે પાયો છે ને, એને આપણે ઘણીવાર નથી સમજી શક્યા, અને આ લોકો સમજી શકે છે. વિદેશવાળા ધર્મમાં તો એવું છે, જે સમજે એ સુખી થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પહેલા શરૂઆતમાં પ્રતિજ્ઞા કરી, આ શિક્ષાપત્રી પ્રમાણે જે રહેશે તે આલોક અને પરલોકમાં મહાસુખ પામશે. શિક્ષાપત્રી પૂરી થઈ ત્યારે પાછી પ્રતિજ્ઞા કરી, આ શિક્ષાપત્રીનું જે પાલન કરશે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થને પામશે. પાછી એ પ્રતિજ્ઞા કરી, આ પ્રમાણે નહીં રહે આલોક અને પરલોકમાં મહાદુઃખ મેળવશે. સર્વોપરી ભગવાન શ્રીહરિ આવી આજ્ઞા કરીને જાય છે, તો આપણે વિચાર કરવો જોઈએ, ના કરવો જોઈએ? મેં ખબર નહીં કથામાં વાત કરી કે ના કરી, પણ કહી દઉં અત્યારે, આજે પ્રસંગ નીકળ્યો છે ને, સત્ય ઘટના. આપણે આ લાઈવ કથાનું સેટઅપ કરવા માટે અજયભાઈ આ બધી નવી ટેકનોલોજી વસાવતા હતા, એટલે આપણે જરૂર પડી આખી નવી ટેકનોલોજી ચેન્જ કરતા હતા. B&H સ્ટોરમાંથી આપણે બધી સિસ્ટમ લાવ્યા, પણ ન ચાલી, પાછી આપી, ફરી લાવ્યા, એના કન્ફિગરેશન બધા મેચ નહોતા થતા, એટલે જાજી બધી વસ્તુ હોય, ફરી પાછી આપી, ત્રીજી વાર લાવ્યા આખી સિસ્ટમ $1000ની. આપણે 10-15 દિવસ ટેસ્ટ કરવા વાપરી, ખોલી, તોડી, બધું જ થયું, તોય પાછી 100-100% આપણને પૈસા પાછા મળ્યા. હમણાં ગુરુજી માટે કેમેરો આપણે લેવાનો હતો, એટલે આપણને થયું ભાઈ અહીંથી લઈએ તો એવું થાય કે ઇન્ડિયા મોકલીએ, ચાલે ન ચાલે પ્રોબ્લેમ થાય તો પાછો લાવો, એના કરતાં ઇન્ડિયાથી જ લઈ લઈએ, સેમ મોડલ ઇન્ડિયાથી લીધો. ગુરુજી સાથે 2 દિવસ રહ્યો, એટલે ગુરુજીને ટ્રાવેલિંગમાં ફરવાનું હોય, કેમેરાની સાઈઝ મોટી, ગુરુજી કે આટલો મોટો, એના કરતાં થોડો નાનો હોય ને તો સારો, બહુ મોટો મને લાગે છે. એટલે 3 જ દિવસ થયા છે હજી તો. એ દુકાનવાળાને વાત કરી, એણે શું કીધું ખબર, અમારી તો પોલિસી છે દુકાનના દાદરા ઉતરી ગયો એટલે પછી અમે પાછું લેતા નથી. આપણે રિક્વેસ્ટ કરી ભાઈ પૈસા થોડા ઓછા કરીને અમને બીજું મોડલ લેવું જ છે, કારણ કે હવે કોઈ ચેન્જ થાય અમારી પોલિસી છે. લો, ઇન્ડિયામાં આવી પોલિસી તો બહુ સ્ટ્રોંગ, આવા કાયદાનું પાલન તો લોકો સારી રીતે કરે છે. પાછા હું એમ નથી કહેતો, ધર્મ જગત કે ભૌતિક જગત કે અધ્યાત્મ જગત, દરેક જગતમાં ધર્મની, ધર્મ એટલે કાયદાની, નીતિમત્તાની, પ્રામાણિકતાની જરૂર છે, છે અને છે. પ્રામાણિકતા ચૂકે એટલે પૂરું. સમાજ જીવન, વ્યવહાર જીવન, ભૌતિક જીવન અને આધ્યાત્મિક જીવન, ચારે ચાર જીવન ખોરવાય છે. ગણપતિના નામે કેટલી ધમાલો થાય છે, માતાજીના નામે કેટલી ધમાલો થાય છે, મોહર્રમના નામે કેવી ધમાલો થાય છે, કેટલા માણસો વધેરાઈ જાય છે આપણે જોઈએ છીએ. સમથિંગ ઇઝ મિસિંગ, વાત તો સાચી ને. આ દેશમાં જો ફ્રીડમ ઓફ સ્પીચ, ફ્રીડમ ઓફ રિલિજિયન, એક સત્ય ઘટના તમે બધા જાણો છો, આપણું આ મંદિર લીધું ટાઉનમાં ન ગયું, કારણ કે આખી વ્હાઈટ કોમ્યુનિટીને આપણે ઇન્ડિયન એન્ટર થયા, સહજ છે, ધીસ ઇઝ ધ હ્યુમન નેચર, ન ગયું. એક દિવસ રાત્રે આવીને આપણી બાર બધું ચિતરી ગયા, તમે બધા જાણો છો, અને એ સમયમાં આ સામેના ચર્ચમાંથી પાદરીઓ આવીને આ મંદિરમાં માફી માગવા આવ્યા, કારણ કે એ લોકો એવું લખેલું જીસસ લિવડ હિયર, એના ઉપરથી નક્કી હતું ભાઈ જે જેણે કર્યું એ ક્રિશ્ચન કોઈક છે. તાઉને આપણને કેટલો સપોર્ટ આપ્યો, વાત મોટી નહોતી, પણ એક ધર્મ બીજા ધર્મને કેટલો સમજી શકે છે. આ સામેના પાદરી ગ્રે, પછી બાજુના પેલા પાદરી, એનું કંઈ નામ છે, આ બાજુના પાદરી, ટાઉનના બોરોના માણસો આપણા મંદિરમાં આવીને માફી માગવા આવ્યા કે અમારા કોઈ માણસે કર્યું છે, પણ અમે એના વતી માફી માગીએ છીએ, તમે એવું રાખશો નહીં, અમે પૂરો પ્રયત્ન કરીશું એ માણસ પકડાય, ભલે પકડાયો ન પકડાયો જુદી વસ્તુ, આપણને એમ થાય આ એકા બીજા ધર્મ પ્રત્યેની લાગણી, એકા બીજા ધર્મને સમજવાની ભાવના શું આપણા ધર્મમાં છે? શું તોડાવે, માણસોને મરાવે, માણસોનો લોહી વહાવે એ ધર્મ છે? એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે અમારો આ ધર્મ છે, અમારું જે ગામ છે ને ધર્મપુર છે, એનો કિલ્લો નિયમ છે, આના પાયા પાતાળ સુધી છે, આની ઊંચાઈ અષ્ટ આવરણથી પર છે,
અને આ અમારો કિલ્લો છે એમાં અમે રહીએ છીએ, અમારો દેશ કેવો છે સત્સંગ છે, એ દેશમાં અમે કેવો ઉપદેશ કરીએ છીએ, આ આખી વાત શ્રીજી મહારાજ કરશે. પણ આપણે વિશેષ આવતીકાલે, સમય તો ખબર નહીં બહુ સ્પીડમાં ચાલતો એવું લાગે ક્યારેક, એટલે લઈને આવીએ. હું કહેવાય એ માગું છું કે આ મહારાજની વાતો આપણે સાંભળીએ છીએ. આપણે ભારતની વાતો કરીએ ક્યારેક, અમેરિકાની વાતો કરીએ, એ તો એક્ઝામ્પલ છે, પણ એમાંથી તમારે મારે શીખવાનું છે. આપણી અંદર કંઈક ખોટું છે, આપણી અંદર રાવણ જેવું, દુર્યોધન જેવું, કંસ જેવું, હિટલર જેવું કોઈક વર્તન છે, કોઈ વ્યવહાર છે, એને સુધારવું, એ જ આ શાસ્ત્રનો મેસેજ છે, એ જ મેસેજ છે. આપણે બીજાનું જોવાનું નથી. જો આપણે આપણે ડાયવર્ટ કરી નાખશું તો આપણે પણ પાછા ખોટા રસ્તે જ રહેશું. આપણાથી શરૂ કરવાનું છે, આપણા પરિવારથી શરૂ કરવાનું છે, આપણી વાણીથી શરૂ કરવાનું છે. વાણી કા સુર સુધાર લો બસ હો ગયા ભજન, સમતા કા અંજન આંજ લો બસ હો ગયા ભજન. આપણી વાણી, આપણું વર્તન, આપણો વ્યવહાર જો સુધરી જાય ને, આપ ભલા તો જગ ભલા. બીજા માટે ક્યારેય પણ ઉપદેશની ચર્ચા ન કરતો. કન્ફ્યુસિયસ એમ કહે છે, જેણે જેણે પોતાનું જ્ઞાન બીજા માટે વાપર્યું એ બધા નિષ્ફળ થયા છે. જેણે જેણે બચ્ચાજીદ નામના સુફી સંત મુસ્લિમ, એણે પણ આ વાત કરી પોતાના જીવનના પ્રયોગે કરીને. ચાઇનીઝ મહાત્મા, બહુ સારા સંત કન્ફ્યુસિયસ, રાજધર્મ ચાઇનાનો કહેવાય કન્ફ્યુસિયસ, આજે પણ એ કહેતા, જેણે જેણે પોતાનું જ્ઞાન બીજા માટે વાપર્યું બધા નિષ્ફળ થયા. જ્ઞાન બીજા માટે છે જ નહીં, એ તો પોતા માટે છે. જેણે પોતા માટે વાપર્યું બધા સફળ થયા. માટે આ કથા, આ વાતો, આ શાસ્ત્ર આપણે આપણા માટે વાપરીએ, આપણામાં ધર્મ આવી જાય, આપણામાં પડેલો અધર્મ ઓળખાઈ જાય, એને છોડવાની આજે પ્રતિજ્ઞા કરી લઈએ, પતી ગઈ વાત. માટે ભક્તો, ખૂબ સરસ વાતો સાંભળી. વિશેષ વાત હજી ચાલુ છે, આવતીકાલે આપણે સાંભળીશું. આવતીકાલે એકાદશી છે, બધા ભક્તો જરૂરથી આવતીકાલે એકાદશીની ધૂન આપણી થશે 7-8 અને 8-9 કથા થશે, તો બધા ભક્તો જરૂરથી ધૂન કરવા પધારજો. કદાચ મંદિરમાં ન આવી શકો તો ઓનલાઈન લાઈવ ધૂન આવશે, ઘરેથી તમે ધૂનમાં જોડાજો. એકાદશી જેવો પવિત્ર દિવસ હોય ત્યારે ધૂનમાં અચૂકથી જોડાવું. બોલો ઘનશ્યામ મહારાજની.